स्वाध्याय टीवी स्वाध्या डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार આજે આપણે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી વિશે ચર્ચા કરીશું અગાઉ આપણે ભગવદ્ ગોમંડળ શબ્દકોશ વિશે વિસ્તૃત ચર્ચા કરી આજે આપણે અંગ્રેજી ભાષાનો શબ્દકોશ ધ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી અને ગુજરી ગુજરાતી ભાષાનો શબ્દકોષ સાથ ગુજરાતી જોડણી કોષ વિશે ચર્ચા કરીશું સૌપ્રથમ અંગ્રેજી ભાષાનો પ્રમાણભૂત અને સર્વ ઉપયોગી શબ્દકોષ ધ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્સનેરી જે ટૂંકાક્ષરી તરીકે તેનું નામ ઓઈડી તરીકે પ્રચલિત છે જેનું પ્રકાશન ઓક્સફર્ડ દ્વારા કરવામાં આવ્યું છે તેની આવૃત્તિઓ વિશે ચર્ચા કરીએ પ્રથમ આવૃત્તિ તેની પ્રથમ આવૃત્તિ ઈસવીસન ઓગણીસો ચોર્યાસીમાં હિસ્ટોરિકલ ડિક્શનેરી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ નામથી પ્રકાશિત થઈ હતી તેના પૂરક ગ્રંથો સાથે ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી ઓફ હિસ્ટોરિકલ પ્રિન્સિપલ્સના નામથી દસ ગ્રંથોમાં પ્રકાશિત કરવામાં આવી આ આવૃત્તિમાં ઈસવીસન અગિયારસો એંસીથી પ્રયોગમાં લેવાતા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું પુનઃમુદ્રણ ઈસવીસન ઓગણીસો તેત્રીસમાં તે તેર ખંડોમાં થયું છે જે સંપાદકોના નામે પણ પ્રચલિત બની ટૂંકાક્ષરી એનઈડી તરીકે પણ પ્રચલિત બની તેમાં ચાર લાખ ચૌદ હજાર આઠસો પચીસ શબ્દો અને શબ્દ સમૂહનો સમાવેશ કરવામાં આવ્યો હતો બીજી આવૃત્તિ વિશે જોઈએ તો વિશ્વમાં પ્રસિદ્ધ આ શબ્દકોશમાં નવા શબ્દોને ઉમેરવા ઘણી જ કાળજી લેવામાં આવે છે તેને સતત અદ્યતન રાખવા ઓગણીસો બોંતેરથી ઓગણીસો છ્યાસી દરમિયાન ચાર પુરવણી પ્રકાશિત કરવામાં આવી જેનો સમાવેશ બીજી આવૃત્તિમાં કરવામાં આવ્યો ઈસવીસન ઓગણીસો નેવ્યાસીમાં વીસ વોલ્યુમ અને બાવીસ હજાર જેટલા પૃષ્ઠો સાથે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીના નામથી પ્રકાશિત થઈ બીજી આવૃત્તિમાં છ લાખ પંદર હજાર સો શબ્દો અને ચોવીસ લાખ છત્રીસ હજાર છ સો કોટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ વ્યાખ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આવ્યો છે બીજી આવૃત્તિ સાથે તેની કોમ્પેક્ટ આવૃત્તિ પણ બે ખંડમાં પ્રકાશિત થઈ છે જેમાં ફોટોગ્રાફીની મદદથી ટાઈપનું કદ નાનું કરવામાં આવ્યું છે જે ઉપયોગ કરવામાં બિલોરી કાચ જરૂરી છે ત્રીજી આવૃત્તિ વિશે જોઈએ તો ત્રીજી આવૃત્તિ પ્રગટ કરવાનું કામ ઓગણીસો નેવુંથી ચાલુ કરવામાં આવ્યું છે ઓગણીસો પંચાણું સુધીમાં બે ખંડો પ્રકાશિત થયા છે શબ્દકોષના હેતુ વિશે વિચારીએ તો શબ્દકેશ શબ્દકોષનો હેતુ અંગ્રેજી ભાષાના શબ્દોમાં ઇતિહાસ જુદા જુદા સમયની જોડણી શબ્દની વ્યુત્પત્તિ અર્થ ઉચ્ચાર અવતરણો આપવાનો છે વિંચેલના મત અનુસાર ઓઈડી ભાષા અને સાહિત્યના બધા જ સામાન્ય શબ્દો બોલી અને શિષ્ટ ભાષાના બધા શબ્દો વૈજ્ઞાનિક અને ટેકનિકલ પરિભાષાના શબ્દો તથા ઈસવીસન પંદરસો પહેલાં બોલચાલના શબ્દોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ઓઈડીના પૂરકગ્રંથમાં નવા શબ્દો અને તેના અર્થોનું ઉમેરણ કરવામાં આવે છે કેટલાક સુધારા સાથે આ કોષમાં દરેક મુખ્ય શબ્દ વિશે ઓળખ શબ્દરૂપ વિચાર અર્થ સૂચકતા ઉદાહરણરૂપ અવતરણો પણ આપવામાં આવ્યા છે જેને વિસ્તૃત રીતે જોઈએ તો ઓળખ એની ઓળખ વિશે ચર્ચા કરીએ તો શબ્દની આધુનિક જોડણી ઉચ્ચાર ભાષામાં તેનો ઉપયોગ જે વિશિષ્ટ ક્ષેત્રમાં તેનો ઉપયોગ થયો હોય તેની વિશિષ્ટતા શબ્દ બોલચાલનો પ્રાચીન કે કાલગ્રસ્ત છે તે માહિતી સાથે શબ્દોની ઓળખ આપવામાં આવી છે શબ્દના બહુવચન સર્વસામાન્ય સિવાયના ક્રિયાપદોના પ્રકાર પણ આપવામાં આવે છે શબ્દરૂપ વિચાર ધ્વનિના ફેરફારો કાલગ્રસ્ત તથા ફરી પ્રગટ થયેલા અદ્યતન રૂપો ધ્વનિ ફેરફારો સાથે શબ્દની વ્યુત્પત્તિ અને તેનો અનુગામી ઇતિહાસ આપવામાં આવે છે અર્થસૂચકતા કાલગ્રસ્ત કે ખોટા ઉપયોગને નિશાની કરીને જુદા તારવી દર્શાવ્યા છે અર્થોની ગોઠવણી ઐતિહાસિક ક્રમે કરી છે ઉદાહરણરૂપ અવતરણો શબ્દના દરેક સંદર્ભ માટે ઉદાહરણરૂપ અવતરણો કાલા કાલાનુક્રમે ગોઠવાયા છે ઓઈડી કોઈપણ જાતના ગુણદોષ બતાવ્યા વિના અવતરણો સાથે વિવિધ શબ્દોનો અર્થ આપે છે તે ટીકાત્મક ન્યાય કરતી નથી ઓઈડી એ અંગ્રેજી ભાષાનો ખૂબ જ પ્રસિદ્ધ શબ્દકોશ છે કોઈપણ વાચકને શબ્દનો અર્થ કે ઇતિહાસ જાણવામાં સંશોધકને તે વિશેષ સંદર્ભો મેળવવા અને ભાષાશાસ્ત્રના અભ્યાસીઓને જરૂરી માહિતી મેળવવા માટે ખૂબ જ ઉપયોગી શબ્દકોશ છે વિશ્વનો આ પ્રથમ શબ્દકોષ છે જે અનુનયિતા માટે મશીન ગ્રીડેબલ રેકોર્ડ્સ તરીકે મૂકવામાં આવેલ છે ઓઈડીની સીડી રોમ આવૃત્તિ મુદ્ર મુદ્રિત આવૃત્તિ કરતાં વધુ શબ્દોમાં છે ઓઈડીનો પ્રાથમિક હેતુ અંગ્રેજી ભાષામાં જુદા જુદા સમયે ઉપયોગમાં લાવેલા શબ્દો તેનો ઇતિહાસ તેની વ્યુત્પત્તિ ઉચ્ચાર અને અર્થ આપવાનો રહ્યો છે સામાન્યથી માણે વિશિષ્ટ વાચકો માટે ઉપયોગી બહેની રહેલા આ શબ્દકોષ શબ્દકોષ વિશ્વમાં વિશિષ્ટ છે સાથે જ શ્રેણીમાં ઓક્સફર્ડ દ્વારા કન્સાઇલ ઓક્સફર્ડ ડિક્શનરી ઓફ કરન્ટ ઇંગ્લિશમાં ઓક્સફર્ડ ઇલોસ્ટ્રેટેડ જુનિયર ડિક્શનરી ઓગણીસો એકાણુંમાં ન્યૂ શોર્ટર ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી બે ખંડોમાં ઓગણીસો ત્રાણુંમાં અને ઓક્સફર્ડ મિની ડિક્સનેરી ઈસવીસન ઓગણીસો પંચાણુંમાં પ્રગટ કરવામાં આવી છે આમ આપણે વિશ્વ પ્રસિદ્ધ શબ્દકોષ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્સનેરી વિશે ચર્ચા કરી હવે આપણે ગુજરાતી ભાષાનો શબ્દકોષ સાર્થ ગુજરાતી જોડણી વિશે ચર્ચા કરીશું સાર્થ ગુજરાતી જોડણી કોષ સાર્થ ગુજરાતી જોડણી કોષનું પ્રકાશન ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે તે વિશે વિગતે જોતાં તેની આવૃત્તિ વિશે વિચારીએ તો પ્રથમ આવૃત્તિ સાર્થ ગુજરાતી જોડણી કોષની પ્રથમ આવૃત્તિ ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસમાં પ્રગટ થઈ આ ચૂંટણી કોષમાં તેતાલીસ હજાર સાતસો તેતાલીસ શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ શબ્દકોષના અર્થ આપવામાં આવ્યા ન હતા પણ માત્ર જોડણી જ આપવામાં આવી હતી આમ આ કોષ માત્ર જોડણી દર્શાવતો હતો આ કોષ મહાત્મા ગાંધીજીના અને મહાત્મા ગાંધીજીના આશીર્વાદની ફલશ્રુતિ હતી બીજી આવૃત્તિ વિશે વિચારીએ તો કેવળ જોડણી દર્શાવતી પ્રથમ આવૃત્તિને બદલે સાર્થ અર્થાર્થ અર્થ સહિત બીજી આવૃત્તિ ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં પ્રગટ કરવામાં આવી ત્રીજી આવૃત્તિ ઈસવીસન ઓગણીસો સાડત્રીસમાં છપ્પન હજાર આઠસો ત્રીસ શબ્દો સાથે ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી ઈસવીસન ઓગણીસો ચાલીસમાં મુંબઈ યુનિવર્સિટીએ પણ તેને માન્યતા આપી ગુજરાતી સાહિત્ય પરિષદે પણ જોડણી કોષના કાર્યને બિરદાવ્યું ચોથી આવૃત્તિ વિશે જોઈએ તો ઓછા સમયગાળામાં લેખકો પ્રકાશકો શિક્ષકો અને ભાષા પ્રેમી તેનો ઉપયોગ કરતા થયા ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં તેની ચોથી આવૃત્તિ પ્રગટ થઈ પાંચમી આવૃત્તિ વિશે વિચારીએ તો જોઈએ તો આશરે ઈસવીસન ઓગણીસો છપ્પનથી સત્તાવન પાંચમી આવૃત્તિનું કાર્ય શરૂ કરવામાં આવ્યું ઈસવીસન ઓગણીસો ઓગણપચાસ પછી રાજકીય રીતે કેટલાક ઐતિહાસિક ફેરફારો થયા હિંદનું બંધારણ રચાયું તે મુજબ તેનો વહીવટ થવા લાગ્યો દેશની ભાષાઓની રાજ્ય વહીવટી અને લોક શિક્ષણમાં સ્થાન મેળવ્યું રાષ્ટ્રભાષા તરીકે હિંદને હિન્દીને માન્યતા મળી જેને પરિણામે ભાષાની વૃદ્ધિ રહી ગુજરાતી ભાષાને માધ્યમ તરીકે સ્વીકાર થયો હિન્દી વિવિધ વિદ્યાશાખાના પાઠ્યપુસ્તકોની રચના થઈ આ બધા ફલશ્રુતિ રૂપે ઈસવીસન ઓગણીસો સડસઠમાં પાંચમી આવૃત્તિ અડસઠ હજાર ચારસો સડસઠ શબ્દો સાથે પ્રગટ થઈ આમ શબ્દોમાં થયેલા વધારા ગુજરાતી ભાષામાં થતી શબ્દવૃદ્ધિ અને વિકાસનું પ્રતિબિંબ પણ લેખી શકાય આ કોષને આવકારવામાં ગાંધીજીએ તેમના લેખમાં લખ્યું હતું કે અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે તેમ કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી કોષના પ્રારંભમાં પ્રકાશકના નિવેદન સાથે કેટલાક પ્રતિષ્ઠિત સાહિત્યકારો અને સંસ્થાઓની આ કુશ સંબંધિત ટિપ્પણીઓ આપવામાં આવી છે ત્યારબાદ જોડણીના નિયમો આપવામાં આવ્યા છે તત્સમ શબ્દ હશ્રુતિ તથા યશ્રુતિ વિશે વિગતે ચર્ચા કરવામાં આવી છે ઉદાહરણરૂપ આપણે તત્સમ શબ્દોની વિસ્તૃત સમજ મેળવીએ તો તત્સમ શબ્દો વિશે જે આપવામાં આવ્યું છે એ આપણે પ્રસ્તાવનામાં જોઈએ સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી ઉદાહરણ તરીકે મતી ગુરુ વિદ્યાર્થીની ભાષામાં તત્સમ તથા તદ્ભવ બંને રૂપર પ્રચલિત હોય તો બંને સ્વીકારવા ઉદાહરણ કઠિન કઠણ રાત્રિ રાત દસ દસ કાલ કાળ નહીં નહીં હબહુ આબેહુ ફરસ જે વ્યંજનાંત તત્સમ શબ્દો ગુજરાતી પ્રત્યયો લેતા હોય તેમને અકારાંત ગણીને લખવા ઉદાહરણ વિદ્વાન જગત પરિષદ આ નિયમ અંગ્રેજી ફારસી અરબી વગેરે ભાષાના શબ્દોને પણ લાગુ પડે છે કિંચિત અર્થાત કવચિત એવા શબ્દો એકલા આવે અથવા બીજા સંસ્કૃત શબ્દોની સાથે સમાસમાં આવે ત્યારે વ્યંજનાત લખવા ઉદાહરણ કિંચિત કર પશ્ચાતાપ આવા અવયો પછી જ્યારે જ આવે ત્યારે તેમને વ્યંજનાત ન લખવા ઉદાહરણ કવચિત જ લખવા આરબી ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતા તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો ન વાપરવા ઉદાહરણ ખિદમત વિચીટ નજર એ તથા ઓના સાંકડા તથા પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિહ્નો વાપરવા નહીં પરંતુ અંગ્રેજી શબ્દોના એ ઓના ઉચ્ચારોમાં ભાતી ન થાય માટે તે દર્શાવવા ઊંધી માત્રાનો ઉપયોગ કરવો ઉદાહરણ તરીકે કોફી કોમા ફેશન કોમા ઓગસ્ટ કોમા કોલમ અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો વાપરવા નહીં નોંધ શક્ય હોય ત્યાં અનુસ્વારના વિકલ્પમાં અનુનાસિકો વાપરી શકાય ઉદાહરણ અંત અંત દંડ દંડ શાંત શાંત બેંક બેંક આવૃત્તિ સાથે ઇતિહાસની છણાવટ પણ કરવામાં આવી છે શબ્દોની ગોઠવણી વળાનું કરવામાં આવી છે શબ્દોની વ્યુત્પત્તિ ઉચ્ચાર શબ્દ પ્રયોગ નહીં સવરેલા ખાસ શબ્દોની વિગત ટૂંકાક્ષરીની વિગત વ્યુત્પત્તિના સંકેત ઉચ્ચારણના સંકેત બીજા ચિહ્નોની સમજ આપવામાં આવી છે આમ કોષ વાપરનારની સરળતા રહે તે માટે કોષ વાપરનારને સૂચનાઓ આપવામાં આવી છે મૂળ શબ્દના અર્થો સાથે જોડાયેલા શબ્દો એક જ ફકરામાં દર્શાવી તેનો અર્થ આપવામાં આવ્યો છે શબ્દની એકથી વધુ ચૂંટણીઓ માટે જુઓ ઉદાહરણ તરીકે ગ્રંથ કાર્ય કરતા ભંડાળ સંગ્રહ વગેરે નોંધ વ્યુત્પત્તિનો નિર્દેશ શબ્દના વ્યાકરણ સંકેત બાદ ગુરુ ગુરુકંશમાં આપવામાં આવેલા છે શબ્દ પ્રયોગને વિવિધ અર્થછાયાઓ સાથે સ્થાન આપવામાં આવ્યું કહેવતોનો સંગ્રહ કરવામાં આવ્યો નથી તળપદી ભાષાના શબ્દોનો અર્થ દર્શાવાયા છે અધિકૃત સંસ્થાના પ્રકાશનથી તૈયાર થયેલ ગ્રંથનું છાપકામ સુંદર અને સુગઢ છે દરેક પૃષ્ઠ પર મથાળામાં તે પૃષ્ઠમાં રહેલ પ્રથમ અને છેલ્લા શબ્દની માહિતી આપવામાં આવેલ છે શબ્દ શોધવામાં સરળતા લાવી આવે તે માટે ગુજરાતી ભાષા માટે આશીર્વાદરૂપ સાર્થ ગુજરાતી જોડણી કોષ છે જોડણી કોષ બહુજન માન્ય એવી નિશ્ચિત જોડણી આપે છે ગુજરાતી ભાષા શીખનારને શુદ્ધ ભાષા લખવામાં આગ્રહી શુદ્ધ ભાષા લખવાના આગ્રહી સૌ કોઈને ખૂબ જ ઉપયોગી સંદર્ભ ગ્રંથ છે જોડણી કોષના ગાંધીજીના સૂચનને આવકારીને ઈસવી સન ઓગણીસો ચાલીસમાં જોડણી માટે ખિસ્સા કોષ પ્રકાશિત થયેલ છે તે માત્ર જોડણી સ્પષ્ટ કરે છે તેના આઠ પુનઃ મુદ્રણ થયા છે ગુજરાતી ભાષાના પ્રકાશિત શબ્દકોશ તરીકે માન્યતા આપેલ સાર્થ ગુજરા સાર્થ ગુજરાતી જોડણી કોષ ખૂબ જ ઉપયોગી પુરવાર થયેલ છે નમસ્કાર મિત્રો સ્વાધ્યાય ટીવી